બ્રિટન ના રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ ના નવા રાજા બન્યા છે હવે તેઓ કિંગ ચાર્લ્સ તરીકે ઓળખાશે નવા રાજા તરીકે તેમને શું કહેવામાં આવશે તે જ નવા ચાર્લ્સ થ્રીનો નો પ્રથમ નિર્ણય છે રાણીના મૃત્યુના ચોવીસ કલાકની અંદર લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે ઔપચારિક સંસ્થામાં ચાર્લ્સને સત્તાવાર રીતે રાજા જાહેર કરવામાં આવશે કાઉન્સિલમાં વરિષ્ઠ સભ્યો વરિષ્ઠ નાગરિક કર્મચારીઓ કોમનવેલ્થ હાઈ કમિશનર અને લંડનના લોર્ડ મેયરનો સમાવેશ થશે સામાન્ય રીતે આ કાર્યક્રમમાં સાતસોથી વધુ લોકો હાજરી આપે છે પરંતુ આ વખતે આટલી સંખ્યાને કોઈ અવકાશ નથી કારણ કે ટૂંકી સૂચના ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એલિઝાબેથ ટુ ઓગણીસો બાવનમાં રાણી બન્યા ત્યારે લગભગ બસો લોકો સાક્ષી હતા પરંપરાગત રીતે રાજા સામેલ નથી આ કાર્યક્રમમાં પ્રિવી કાઉન્સિલના લોર્ડ પ્રેસિડેન્ટ પેની મોડન્ટ પ્રથમ એલિઝાબેથ ટુના નિધનની જાહેરાત કરશે આ જાહેરાત મોટા અવાજે કરવામાં આવશે આ પછી ઘણી પ્રાર્થનાઓ થશે રાણીની ઉપલબ્ધિઓ જણાવવામાં આવશે આ સાથે જ નવા રાજાના ગુણગાન પણ ગવાશે આ ઘોષણા ઉપર વડાપ્રધાન કેન્ટબરીના આર્કબિશપ અને લોર્ડ ચાન્સેલર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે કાર્યક્રમમાં એ પણ નક્કી કરવામાં આવશે કે નવા રાજા સત્તા સંભાળ્યા બાદ કેટલા ફેરફાર કરવામાં આવશે કે કેમ સામાન્ય રીતે આ કારની પરિષદ એક દિવસ પછી ફરી મળે છે આમાં રાજાનો પણ સમાવેશ થાય છે આ દરમિયાન કોઈ શાહી શપથ ગ્રહણ સમારોહ નથી જો કે અઢારમી સદીની પરંપરા મુજબ રાજા ચર્ચ ઓફ સ્કોટલેન્ડની જાળવણી માટે શપથ લેશે આ પછી સેન્ટ જેમ્સ પેલેસની બાલ્કનીમાંથી જાહેર કરવામાં આવશે ગાર્ટર કિંગ ઓફ આર્મ્સ તરીકે ઓળખાતા અધિકારી જાહેર કરશે કે પ્રિન્સ ચાર્લ્સ થ્રી બ્રિટનના નવા રાજા છે આ પછી બ્રિટનનું રાષ્ટ્રગીત ગાવામાં આવશે ઓગણીસો બાવન પછી પહેલીવાર બ્રિટિશ રાષ્ટ્રગીતમાં ગોડ સેવ ધ કિંગ શબ્દ હશે તે પહેલા ગોડ સેવ ધ ક્વિન હતા આ પછી હાઇક પાર્ક લંડનના ટાવર અને નૌકાદળના જહાજો તરફથી તોપની સલામી આપવામાં આવશે છેલ્લા નવસો વર્ષથી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેક થઈ રહ્યો છે વિલિયમ ધ કોન્કરર ત્યાં જ તાજ પહેરાવનાર પ્રથમ સમ્રાટ હતો ચાર્લ્સ ચાલીસમો સમ્રાટ હશે આ સમય દરમિયાન કેન્ટરબરીના આર્કબિશિપ ચાર્લ્સના માથા ઉપર સેન્ટ એડવર્ડનો તાજ મૂકશે જે સોનાનો બનેલો તાજ છે તેનું ભારણ લગભગ બે પોઇન્ટ ત્રેવીસ કિલો છે તે લંડનના ટાવરમાં ક્રાઉન જ્વેલ્સનું કેન્દ્ર સ્થાન છે તે રાજાને રાજ્યાભિષેક સમયે જ પહેરાવવામાં આવે છે